फ्रेंड्स गुड मॉर्निंग, आई सेल्फ गोविंद प्रजापति। आज आप ओएसपी माटे फरीथी मळीए छीए। तो ऑइल हाइड्रोलिक्स एंड न्यूमेटिक्स की अंदर चैप्टर नंबर 1 इंट्रोडक्शन की अंदर आप आज आगे डिस्कस करवानुं छे। एना पहला हूँ कही दऊं कि प्रीवियस लेक्चर में आप जनरल लेआउट विषय भण्या था, जे हाइड्रोलिक सीस्टम जनरल लेआउट डायग्राम हतो। तो एमां आपणे हाइड्रोलिक सीस्टम नी प्रोसेस जोई हती। हवे आपणे आगर नेक्स्ट चर्चा करीशुं कि द डिफरन्स बिट्वीन हाइड्रोलिक एंड न्यूमेटिक सीस्टम। तो भाई हाइड्रोलिक और न्यूमेटिक सीस्टम बंने वच्चे तफावत शू छे? तो बंने वच्चे मेन तफावत छे, इज द बेजिक डिफरन्स बिट्वीन हाइड्रोलिक्स एंड न्यूमेटिक सीस्टम। वॉट द वर्किंग प्रोड्यूस हाइड्रोलिक ऑइल यूज इन हाइड्रोलिक सीस्टम एंड द कम्प्रेस एर यूज इन न्यूमेटिक सीस्टम। ओके, एटले के हाइड्रोलिक सीस्टमनी अंदर शू यूज थाय छे भाई? पावर ट्रांसमिशन तरीके हाइड्रोलिक ऑइल, ज्यारे न्यूमेटिक सीस्टमनी अंदर पावर ट्रांसमिशन माटे कम्प्रेस एरनो उपयोग थाय छे। सेकंड नंबर, एज ऑइल इज इनकम्प्रेसेबल्स, ऑइल केन बी प्रेशराइज टू वेरी हाई प्रेशर्स 500 bar ઓર ઇવન મોર। એટલે કે હાઇડ્રોલિક સિસ્ટમની અંદર ઓઇલ પોતે કેવું હોય છે ભાઈ? ઇનકમ્પ્રેસેબલ કહી શકાય, અથવા તો લો કમ્પ્રેસેબલ પણ કહી શકાય। ઓઇલ કમ્પ્રેસ થાય છે, પણ કેટલું? એક ઓછા પ્રમાણમાં કમ્પ્રેસ થાય છે, તો એને ઇનકમ્પ્રેસેબલ પણ કહી શકાય। અને એ પોતે જે વર્કિંગ કરે છે, તો વર્કિંગ કેવું કરે છે? હાઈ પ્રેશર, એટલે કે 500 bar ઇવન મોર, એટલે કે 500 bar અથવા તો એનાથી વધારે પ્રેશરે હાઇડ્રોલિક ઓઇલ હાઇડ્રોલિક સિસ્ટમમાં કામ કરે છે। જ્યારે ન્યુમેટિક સિસ્ટમમાં એર ઇઝ કમ્પ્રેસિબલ્સ, મીન્સ એર ઇઝ કેન બી પ્રેશરાઇઝ ટુ લેસર પ્રેશર્સ ઓનલી અપ ટુ 10 bar, એટલે કે 10 bar પ્રેશરમાં તમારું ન્યુમેટિક સિસ્ટમમાં કામ થઈ જાય છે। થર્ડ ઇઝ, સિન્સ પ્રેશર ઇઝ હાઈ, ફોર્સ ડેવલપ ઇઝ ઓલ્સો વેરી હાઈ, થાઉઝન્ડ્સ ઓફ ટન હાઇડ્રોલિક સિસ્ટમની અંદર। કેમ કે હાઇડ્રોલિક સિસ્ટમમાં ઓઇલ પાવર ટ્રાન્સમિશન તરીકે યુઝ થાય છે, તો એના માટે તમે જે એના કમ્પોનન્ટ્સ બનાવો છો, એ કમ્પોનન્ટ્સ પણ કેવા હોય છે? સ્ટ્રેન્થેબલ હોય છે, SS એટલે કે સ્ટીલમાંથી બનાવેલા હોય છે। એટલા માટે એની અંદર જે ફોર્સ ડેવલપ થાય છે, એ ફોર્સ પણ કેવું વધારે ડેવલપ થાય છે એઝ કમ્પેર ટુ ન્યુમેટિક સિસ્ટમ। જ્યારે ન્યુમેટિક સિસ્ટમની અંદર સિન્સ પ્રેશર ઇઝ વેરી લેસ, ફોર્સ ડેવલપ ઇઝ વેરી લેસ। ન્યુમેટિક સિસ્ટમમાં પ્રેશર પણ ઓછું હોય, અને સામે સામે એનું જે ફોર્સ જે જનરેટ થાય છે, એ ફોર્સ પણ કેવું જનરેટ થાય? અપ ટુ 1 ton સુધી। નંબર 4, સિન્સ પ્રેશર ઇઝ હાઈ, કમ્પોનન્ટ્સ આર વેરી સ્ટ્રોંગ, મેડ ઓફ સ્ટીલ એન્ડ આર્ક। હાઇડ્રોલિક સિસ્ટમમાં જે પ્રેશર જે જનરેટ થાય છે, એ પ્રેશર કેવું હોય ભાઈ? હાઈ હોય। એના કારણે એમાં હાઇડ્રોલિક સિસ્ટમ માટે તમે જે એના મશીનરીના જે કમ્પોનન્ટ્સ બનાવો છો સિસ્ટમના, એ પોતે કેવા હોય છે ભાઈ? વેરી સ્ટ્રોંગ હોય છે, એટલે કે સ્ટીલમાંથી બનાવેલા હોય છે। જ્યારે ન્યુમેટિક સિસ્ટમની અંદર લેસ પ્રેશર દ્વારા લેસ વર્ક કરવાનું હોય છે, તો એટલા માટે એના જે કમ્પોનન્ટ્સ હોય છે પોતે કેવા હોય છે? લાઇટર ઇન વેઇટ, એટલે કે શેમાંથી બનાવવામાં આવે છે મિત્રો? એલ્યુમિનિયમમાંથી બનાવવામાં આવે છે। હાઇડ્રોલિક સિસ્ટમમાં એઝ ઓઇલ એઝ મોર વિસ્કોસિટી, ઇટ કેન નોટ ફ્લો ફાસ્ટ, મીન્સ હાઇડ્રોલિક સિસ્ટમ આર સ્લોઅર ઇન ઓપરેશન્સ। હંમેશા ઓઇલની જે વિસ્કોસિટી એટલે કે એની ડેન્સિટી ઘનતા વધારે હોય છે, એટલા માટે થઈ એની વિસ્કોસિટી વધારે હોવાના કારણે પોતે શું થાય છે? કેન નોટ ફ્લો ફાસ્ટ, ઓઇલ પોતે ફાસ્ટ ફ્લો થઈ શકે નહીં એઝ કમ્પેર ટુ એર। એટલા માટે હાઇડ્રોલિક સિસ્ટમ દ્વારા તમે જે તમને જે આઉટપુટ મળે છે, એ આઉટપુટ અથવા તો જે ઓપરેશન મળે છે પોતે કેવું હોય છે? સ્લોઅર। જ્યારે ન્યુમેટિક સિસ્ટમમાં એર હેઝ વેરી લેસ વિસ્કોસિટી, ઇટ કેન ફ્લો ફાસ્ટ, મીન્સ ન્યુમેટિક સિસ્ટમ આર ક્વિકર ઇન ઓપરેશન્સ। ન્યુમેટિક સિસ્ટમમાં શું હોય છે ભાઈ? એર હોવાના, એર ઇન્ટરમિડિયેટ તરીકે, માધ્યમ તરીકે હોવાથી એની વિસ્કોસિટી કેવી હોય છે ભાઈ? એટલે કે વહનતા કેવી હોય છે? ઓછી હોય છે। એટલા માટે થઈ ન્યુમેટિક સિસ્ટમમાં ઓપરેશન કેવું પરફોર્મ કરી શકો? તમે ક્વિક ઓપરેશન પરફોર્મ કરી શકો છો। સિક્સ નંબર, ડ્યુ ટુ કન્ટિન્યુઅસ રિસર્ક્યુલેશન્સ, ટેમ્પરેચર ઓફ ઓઇલ ઇન્ક્રીઝ। હાઇડ્રોલિક સિસ્ટમની અંદર ઓઇલ કન્ટિન્યુઅસ રિસર્ક્યુલેટ થતું હોવાના કારણે
एनु जे टेम्परेचर छे ऑइलनुं तापमान छे ए झड़पथी इन्क्रीज थई जाय छे। ज्यारे न्यूमेटिक सीस्टमनी अंदर हार्डर इट्स रन्स कूलर इट वर्क्स फ्री एक्सपांसन ऑफ एर इन साइलेंडर्स एंड मोटर कॉजिज चिलिंग इफेक्ट। ऑइल छे एज कम्पेर टू सॉरी एर छे एज कम्पेर टू ऑइल ए झड़पथी गरम थती नथी अने एक जे कूल थाय छे कूल पण केवुं थाय छे झड़पथी कूल थवाना कारणे एनी अंदर कोईपण प्रकारनी मीन्स एवी कोई डेमेजिंग इफेक्ट थती नथी। नेक्स्ट हाइड्रोलिक ऑइल्स आर पेट्रोलियम बेस्ड ऑइल्स दे आर इनफ्लेमेबल एंड देर इज एवरी चांस ऑफ फायर हजार्ड इफ नेग्लेक्टेड। तमने मित्रों खबर है कि ऑइल पोते केवु होय इनफ्लेमेबल एट्ले कि सड़गी जाए एवं होय एटला माटे एनाथी शुं भाई फायर हजार्ड एट्ले कि आग लागवानी जे पॉसिबिलिटी छे शक्यताओ छे ते वधारे छे। જ્યારે ન્યુમેટિક સિસ્ટમમાં શું હોય છે નો ચાન્સ ઓફ ફાયર હઝાર્ડ હિન્સ ધ ન્યુમેટિક ટૂલ્સ આર પ્રિફરેબલી યુઝડ ઇનસાઇડ માઇન્સ વેર ફ્લેમેબલ ગેસીસ મે પ્રેઝન્ટ। એટલે કે માઇન્સ એટલે ખાણની અંદર ફ્લેમેબલ સળગી જાય એવા ગેસીસ હોવાના કારણે પણ તમે એની અંદર ન્યુમેટિક સિસ્ટમનો ઉપયોગ કરી શકો છો એટલા માટે એર પણ સરકતી નથી। નંબર 8 લીકેજ ઓફ ઓઇલ રિઝલ્ટ્સ ઇન ડર્ટી એન્ડ સ્લીપરી સરાઉન્ડિંગ્સ મે લીડ ટુ એક્સિડન્ટ। જો હાઇડ્રોલિક સિસ્ટમમાં લીકેજ હશે તો એના કારણે એમાંથી જો ઓઇલ લીક થતું હોય તો સ્લીપરી એટલે કે લપસી જવાનું અને એટલે કે સરાઉન્ડિંગ પોતે કેવું જાય લપસી જવાય ટાઈપનું સરાઉન્ડિંગ થઈ જાય છે અને એક્સિડન્ટ થવાના ચાન્સીસ પણ વધી જાય છે। જ્યારે ન્યુમેટિક સિસ્ટમમાં કે વેરી ક્લીન એન્ડ ડ્રાય સરાઉન્ડિંગ ઇઝ અ મેન્ટેન બરાબર। આગળ નેક્સ્ટ પંપ યુઝડ ઇઝ પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ સો પ્રેશર રિલીફ વાલ્વ ઇઝ નેસેસરી। હાઇડ્રોલિક સિસ્ટમની અંદર ભાઈ કયો પંપનો યુઝ થાય છે પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ કે જેની અંદર પ્રેશર કેવું હોય છે હાઈ પ્રેશર હોય છે હાઈ પ્લસ કોન્સ્ટન્ટ પ્રેશર હોય છે એટલા માટે એની અંદર પ્રેશર રિલીફ વાલ્વની જરૂર પડે છે। જ્યારે ન્યુમેટિક સિસ્ટમની અંદર પ્રેશર રિલીફ વાલ્વની જરૂર પડતી નથી। 10 નંબર देर इज नो नीड ऑफ सेपरेबल्स लुब्रिकेशन सीस्टम्स बिकॉज हाइड्रोलिक ऑइल इट सेल्फ इज अ लुब्रिकंट। हाइड्रोलिक सीस्टम में जो मशीन कम्पोनट हो तो एनी अंदर स्लाइडिंग मोशन थाना कारण जो फ्रिक्शन क्रिएट थे तो ये फ्रिक्शन क्रिएट ना थे अथवा तो ओछू फ्रिक्शन थाय हेतु थी एनी अंदर लुब्रिकेशन की जरूरियात रहे छे। तो ये लुब्रिकेशन ऑइल पोते ज सेल्फ लुब्रिकंट तरीके काम करे छे। જ્યારે ન્યુમેટિક સિસ્ટમની અંદર એર હોવાના કારણે લ્યુબ્રિકેશન મળતું નથી તો એ માટે થઈ એની અંદર ઓઇલની અંદર શું એરની અંદર ઓઇલ મિક્સ કરવામાં આવે છે તો એ માટે થઈ ન્યુમેટિક સિસ્ટમમાં એક યુનિટ આવે છે જેને કહેવાય FRL સિસ્ટમ। કઈ સિસ્ટમ મિત્રો FRL સિસ્ટમ જેને કહેવાય ફિલ્ટર રેગ્યુલેટર એન્ડ લ્યુબ્રિકેટર યુનિટ। લાસ્ટ ટોપિક છે કે એની એપ્લિકેશન્સ કે ભાઈ હાઇડ્રોલિક સિસ્ટમની એપ્લિકેશન કઈ જગ્યાએ છે તો હાઇડ્રોલિક સિસ્ટમની એપ્લિકેશન CNC મશીન ટૂલ અર્થ મૂવિંગ મશીન્સ ઓટોમોબાઈલ્સ એવિએશન્સ એટસેટ્રા। જ્યારે ન્યુમેટિક સિસ્ટમની એપ્લિકેશન છે મટીરિયલ હેન્ડલિંગ સિસ્ટમ હેન્ડ ટૂલ્સ માઇનિંગ વર્ક્સ ઓટોમેશન અને ઓટોમોબાઈલ સેક્ટરની અંદર પણ એનો ઉપયોગ થાય છે। તો આ મિત્રો વાત થઈ ધ બેઝિક ડિફરન્સ બિટવીન હાઇડ્રોલિક એન્ડ ન્યુમેટિક સિસ્ટમ। એના પછીનો નેક્સ્ટ ટોપિક છે મિત્રો પ્રિન્સિપલ્સ ઓફ હાઇડ્રોલિક ફ્લુઇડ પાવર એને બીજા શબ્દોમાં કહેવા હોય તો ધ પાસ્કલ લો પણ કહી શકાય અથવા તો એને ત્રીજા શબ્દમાં જો કહેવો હોય તો એને કહી શકાય બ્રહ્માજ પ્રેસ પ્રિન્સિપલ બ્રહ્માનો પ્રેસ પ્રિન્સિપલ પણ કહી શકાય। ઘણીવાર એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાય છે કે એક્સપ્લેન ધ બ્રહ્માસ પ્રેસ પ્રિન્સિપલ તો એને શું કહી શકાય બીજા શબ્દોમાં પાસ્કલ લો પણ કહી શકાય। તમે મિત્રો પ્રીવિયસ સેમિસ્ટરમાં અથવા તેનાથી આગળના સેમિસ્ટરમાં તમે ભણી ગયા છો કે પાસ્કલ લો કોને કહેવાય ફ્લુઇડ મિકેનિક્સની અંદર ઓલરેડી અંદર આવે જ છે। પાસ્કલ લો શું કહેવાય એનું સ્ટેટમેન્ટ શું છે પાસ્કલ લોનું મિત્રો ધ ઇન્ટેન્સિટી ઓફ પ્રેશર ઇઝ સેમ ઇન ઓલ ડાયરેક્શન્સ
એટલે કે જે પ્રેશર પી હોય છે, તો પ્રેશર પીનું જે જે પ્રેશર પી છે તો એની જે ઇન્ટેન્સિટી છે, એની જે તીવ્રતા છે એ કેવી હોય છે ભાઈ, બધી ડાયરેક્શનમાં કેવી હોય છે, સેમ હોય છે. તો એને શું કહેવાય, પાસ્કલ લો કહી શકાય, અથવા તો શું કહી શકાય બીજા શબ્દોમાં, બ્રહ્માજ પ્રેસ પ્રિન્સિપલ પણ કહી શકાય છે. અહીંયા જો મિત્રો, બાજુમાં ફિગર તમને આપી છે, એક્ઝામ્પલ આપ્યું છે તમને, કે અહીંયા બે શું આપ્યું છે, બે સિલિન્ડર આપ્યા છે અને બે પિસ્ટન આપ્યા છે. તો અહીંયા આપણે શું થવાનું છે કે એક કોઈ જગ્યાએ આપણે એફર્ટ આપશું, કોઈ એક પિસ્ટન મીન્સ એક સિલિન્ડર ઉપર જ્યારે આપણે એફર્ટ આપીએ તો બીજા સિલિન્ડર દ્વારા શું થશે, કોઈ પ્રકારનું જે વેઇટ છે એ વેઇટને આપણે શું કરી શકશું, વેઇટને ઉચકી શકશું આપણે. ઓકે મિત્રો, તો અહીંયા જુઓ કે જ્યારે તમે પિસ્ટન નંબર એકમાં જ્યારે તમે ફોર્સ F1 એટલે કે ફોર્સ F1 જ્યારે તમે એપ્લાય કરશો, એટલે કે એ વખતે એનો એરિયા કયો હશે, A1 જેટલો એરિયા હશે. તો A1 જેટલા એરિયામાં તમે F1 જેટલું ફોર્સ આપશો એટલે શું થશે, ટુ ક્રિએટ ધી પ્રેશર. એ પ્રેશર ક્રિએટ થવાના કારણે પિસ્ટન નંબર 2ની અંદર શું થશે ભાઈ, ફોર્સ F2 ક્રિએટ થશે. કેટલા એરિયામાં, A2 જેટલા એરિયામાં. એ વખતે તમારું વેઇટ લિફ્ટ થશે. એટલે અહીંયા તમે એફર્ટ આપશો, જ્યારે તમે પિસ્ટન એકમાં એફર્ટ આપશો એ દરમિયાન પિસ્ટન 2 દ્વારા તમે શું કરી શકો, કોઈ વેઇટને લિફ્ટ કરી શકશો. તો એનો ફોર્મ્યુલા છે કે P = F1 = A2 / A1, અથવા તો બીજા શબ્દોમાં કહી શકીએ કે P = ફોર્સ / એરિયા. શું કહેવાય મિત્રો, તો P = ફોર્સ / એરિયા. એટલે કે P = F2 / A2 પણ કહી શકાય = F1 / A1. ઓકે મિત્રો, ધ લો ઓફ હાઇડ્રોસ્ટેટિક સ્ટેટ્સ ધેટ ધ પ્રેશર પી ઓફ ધ ફ્લુઇડ એટ અ રેસ્ટ ઇન્ક્રીઝ ઓન ધ ઇન્ક્રીઝિંગ ઇન ધ ડેપ્થ. જેમ જેમ ડેપ્થ વધશે તેમ તેમ શું વધશે ભાઈ, જે ફ્લુઇડનું પ્રેશર પી છે, એ ફ્લુઇડનું પ્રેશર જે પી છે એ પણ ઇન્ક્રીઝ થવાનું. એટલે કે P = પ્રેશર, તો પ્રેશર = W × H. W મીન્સ સ્પેસિફિક વેઇટ ઓફ ધ લિક્વિડ અને H = ડેપ્થ ઓર હેડ ઓફ ધી ફ્લુઇડ. ઇટ રિફર્સ ટુ ધ સ્પેસિફિક ડેટમ્સ, ધ હેડ ડિફાઇન્ડ બાય ધ પોઝિશન્સ L ઇઝ કોલ્ડ ધ પોટેન્શિયલ હેડ. H એન્ડ ધ ટોટલ હેડ રિપ્રેઝેન્ટેડ બાય H + Z ઇઝ ધ પાઇઝોમેટ્રિક હેડ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પાઇઝોમેટ્રિક હેડ? તો પાઇઝોમેટ્રિક હેડ મીન્સ શું, કે તમે કોઈ એક્ઝામ્પલ લો છો કે તમારે કોઈ પર્ટિક્યુલર કોઈ સિલિન્ડર છે તો એની અંદર પાણી ભરેલું છે, બરાબર. તો એ પાણીનું પ્રેશર, એ વોટર એની અંદર ભરેલું છે તો પાણીનું પ્રેશર કેટલું છે, તો પ્રેશર મેઝર કરવા માટે પાઇઝોમેટ્રિક જે ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે તે પાઇઝોમેટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા એને શું કરી શકાય છે, પ્રેશર. એટલે કે જેમ જેમ એનું પ્રેશર જેટલું પ્રેશર છે એ પ્રેશર પ્રમાણે જે મીન્સ તમારે ટેન્ક લઈ લો તમે, તો ટેન્કની અંદર અહીંયા જોઈએ આપણે ફિગર દ્વારા, ધારો કે તમે કોઈ ટેન્ક લઈ લો છો તો ટેન્કની અંદર પાણી ભરેલું છે, તો એ પાણી જે ભરેલું છે એનું જેટલું કેટલું પ્રેશર છે, તો એ પ્રેશર મેઝર કરવા માટે તમે શું કરશો, એક પાઇપ લો છો, એ પાઇપ હાઇટવાળી પાઇપ લો છો, તો એ હાઇટની પાઇપમાં જ્યારે તમારું જે પાણી છે એ પાણી પ્રેશર દ્વારા જે ફ્લો થશે, તો ફ્લો થતાં એ કેટલી હાઇટ સુધી આવી સ્થિર થશે, એટલે કે કેટલી હાઇટ સુધી પોતે રેઝ થશે, વધશે, તો એ હાઇટ સુધી વધ્યા પછી એનું મેઝરમેન્ટ કરવાનું, અને એ મેઝરમેન્ટ કર્યા પછી તમને જે વેલ્યુ મળશે એ વેલ્યુને કહેવાય પાઇઝોમેટ્રિક વેલ્યુ. તો એ તમે કોના દ્વારા મેળવી શકો, પાઇઝોમેટ્રિક હેડ દ્વારા મેઝર કરી શકો. અહીંયા તમને ઇક્વેશન આપ્યું છે કે H + Z = P / W + Z. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો. ધ પ્રેશર ઇઝ ડિપેન્ડેડ ઓન ધ હાઇટ ઓફ ધ લિક્વિડ કોલમ એન્ડ ઇટ્સ ડેન્સિટી ઇરેસ્પેક્ટિવ ઓફ ધ શેપ ઓર જીઓમેટ્રી ઓફ ધી કન્ટેનર. હાઇડ્રોસ્ટેટિક પ્રેશર P = H ρg. ઓકે મિત્રો, તમને ખ્યાલ છે કે P = H ρg, જો H = હાઇટ ઓફ ધ ફ્લુઇડ કોલમ
जे वॉटर अथवा तो मीन्स तमे जे फ्लूड है तो फ्लूडनी जे हाइट है एने एच कहवाय। रो मीन्स डेन्सिटी ऑफ लिक्विड ग्राम पर सेंटीमीटर क्यूब एंड जी इज इक्वल टू एक्सेलरेशन ऑफ फ्री फॉल। ओके मित्रों, तो आने कहवाय द लॉ ऑफ हाइड्रोस्टेटिक्स, द लॉ ऑफ हाइड्रोस्टेटिक्स। एना पछी नो टॉपिक छे मित्रों बेजिक इलेक्ट्रिकल डिवाइसीस। बेजिक इलेक्ट्रिकल डिवाइसीस मित्रों अहीं आपी छे तमने जो वे मेन्युअल एक्चुएटेड पुश बटन स्विचीस, लिमिट स्विच, प्रेशर स्विच, सोलेनोइड्स, रिले, टाइमर्स एंड टेम्परेचर स्विचीस। आ बधी स्विचीसनो उपयोग शा माटे थाय छे भाई, तो हाइड्रोलिक अने न्यूमेटिक सीस्टमनी अंदर कंट्रोलिंगना पर्पज माटे अलग अलग प्रकारनी स्विचनो उपयोग थाय छे, जेने कहेवाय छे बेजिक इलेक्ट्रिकल डिवाइसीस। वन बाय वन आपणे जोशुं। पहली छे पुश बटन स्विच। पुश बटन स्विच कोने कहेवाय? तो नॉर्मली पुश बटन स्विच आपणा मीन्स पुश बटन स्विच जे स्विच यूज टू क्लोज और ओपन एंड इलेक्ट्रिक कंट्रोल सर्किट। दे आर प्राइमरली यूज फॉर द स्टार्टिंग एंड स्टॉपिंग ऑफ ऑपरेशन ऑफ मशीनरी। एटले कि कोईपण मशीनरी ने स्टार्ट अथवा तो स्टॉप करवी हो तो एना माटे पुश बटन स्विचनो उपयोग थाय छे। पुश बटन स्विच नॉर्मली बे प्रकारनी होय छे, एक मोमेंटरी पुश बटन अने एक मेंटेन कॉन्टेक अथवा तो डिटेन टाइप पुश बटन। એટલે કે મોમેન્ટરી પુશ બટનની અંદર કેવું હોય છે કે એક મોમેન્ટ પૂરતું કે જેવી તમે સ્વિચ દબાવશો, તમે જો તમારો હેન્ડ અથવા તો હાથ રિમૂવ કરશો તરત સ્વિચ પાછી ઓપન કન્ડિશનમાં આવી જશે। જ્યારે મેન્ટેન કોન્ટેક્ટ સ્વિચની અંદર કેવું હોય છે કે એકવાર તમે સ્વિચ જ્યારે પુશ કરો છો, પુશ કરો એટલે તમારો કોન્ટેક્ટ નોર્મલી ક્લોઝ થાય, ત્યારબાદ જ્યારે તમારે એનો ઓપન કરવો એ વખતે તમે ફરીથી જ્યારે એને પ્રેસ કરો ત્યારે પોતે શું કરશે, કોન્ટેક્ટને રિલીઝ કરશે અને નોર્મલી ઓપન કન્ડિશનમાં આવશે। तो आ प्रकार की स्विच ने कहवाय पुश बटन स्विचीस। बीजा नंबर की स्विच है, तो बीजा नंबर की स्विच आए कहवाय लिमिट स्विचीस। लिमिट स्विच ए के प्रकार की स्विच है? तो इट इज द लिमिट स्विच परफॉर्म्स द सेम फंक्शन एज अ पुश बटन स्विचीस। पुश बटन आर मेन्युअली एक्चुएटेड वेर एज द लिमिट स्विच आर मिकेनिकल एक्चुएटेड। जनरली पुश बटन आप शूँ करें कि मेन्युअली हाथ वड़े आपने पुश करे एट्ले कि नॉर्मली ओपन और नॉर्मली क्लोज करे। जयरे लिमिट स्विच में शू हो वन टाइप ऑफ ऑटोमेटिक स्विच टाइपनी हो कि जेनी अंदर तमे कोई मिकेनिकल डिवाइस अथवा तो मिकेनिकल कम्पोनेंट ने एटैच कर तमे ए प्रकार की स्विच बनाव छो कि जाते पोते ऑपरेट थी एनी लिमिट प्रमाण शू कर नॉर्मली ओपन और नॉर्मली क्लोज थे। जुओ मित्रों, there are two types of classification or a limit switches depending upon the method of actuation of a contacts। ek lever type aave che mitro ane biji aave che spring loaded contacts। ahiya baju ma tumne figure aapi che mitro ke jo ahiya tamaru je lever che e lever jevu tamaru lever press thaye che e vakte spring dabavana karane shu thaye che mitro ke tamaru je 1 2 4 aa je 1 2 4 contact che e contact pote shu thaye che नॉर्मली क्लोज थाय छे एक लिमिट पूरतो। जेव तमारू जे लीवर छे लीवर जेव दूर थशे तमारे स्प्रिंग पोते शू थशे एनी ओरिजिनल पोजिशन में आवशे ए वखते तमारो शू थशे कॉन्टेक्ट रिलीज थशे। तो आ प्रकारनी जे स्विच छे ए स्विच ने कई कहेवाय मित्रों? लिमिट स्विच कहेवाय। त्रीजा नंबरनी स्विच छे मित्रों प्रेशर स्विच। प्रेशर स्विच ए केवा प्रकारनी स्विच था? तो ए पोते प्रेशर द्वारा ऑपरेट थाय छे। એટલે કે જ્યારે હાઇડ્રોલિક સિસ્ટમની અંદર જ્યારે પ્રીસેટ પ્રેશર કરતાં જો પ્રેશર વધી જાય તો એવા કેસમાં શું થાય છે કે પ્રીસેટ પ્રેશર સ્વિચનો ઉપયોગ કરવામાં આવે છે। પ્રીસેટ પ્રેશર એટલે કેવું પ્રેશર? કે પહેલેથી તમે પ્રેશર સિસ્ટમમાં સેટ કર્યું છે કે આટલા પ્રેશર ઉપર તમારી હાઇડ્રોલિક અથવા તો ન્યુમેટિક સિસ્ટમ કામ કરશે, પરંતુ એવા કેસમાં જો પ્રીસેટ પ્રેશર કરતાં જો પ્રેશર વધી જાય તો એવા કેસમાં શું બને છે, વોટ હેપન? જો અહીંયા ફિગર નંબર વન અને ફિગર નંબર ટુ બંનેમાં ઇન્ડિકેટ કર્યું છે, જુઓ મિત્રો કે ફિગર નંબર વનની અંદર અહીંયા પ્રેશર અત્યારે સિસ્ટમની અંદર કોઈપણ પ્રકારનું પ્રેશર નથી, અહીંયા એડજસ્ટેબલ સ્ક્રૂ આપે છે, અહીંયા કોન્ટેક્ટ સેટ આપે છે અને અહીંયા છે ડાયફામ। જો મિત્રો ફિગર આપી છે ડાયફામ, અહીંયા ડાયફામનો પણ યુઝ થાય છે અને બિલોઝ બિલોઝનો પણ ઉપયોગ
થાય છે. ડાયફામ કઈ રીતે વર્ક કરશે મિત્રો જુઓ, તો જ્યારે ફિગર નંબર 2 ની અંદર જ્યારે અહીંથી પ્રીસેટ પ્રેશર કરતાં જ્યારે પ્રેશર વધી જાય ત્યારે તમારું જે ફ્લુડ છે એ ફ્લુડ પોતે કયો એન્ટર થાય ભાઈ, પ્રેશર સ્વિચની અંદર જ્યારે એન્ટર થાય એ વખતે શું થાય છે કે તમારું ડાયફામ છે એ ડાયફામ પોતે શું થશે, એક્સપાન્ડ થશે. અને જેવો તમારું ડાયફામ એક્સપાન્ડ થાય એવી તમારે શું દબાશે, સ્પ્રિંગ પોતે પ્રેસ થશે એટલે કે સ્પ્રિંગ દબાશે. જેવી તમારી સ્પ્રિંગ દબાય એટલે તમારું જે આ કોન્ટેક છે એ કોન્ટેક શું થશે, નોર્મલી ક્લોઝ થઈ જશે. ઓકે મિત્રો, તો નોર્મલી જ્યારે ઓપન, સોરી મિત્રો, નોર્મલી ઓપન થઈ જશે એટલે કે શું થશે, તમારી જે સિસ્ટમ છે એ સિસ્ટમ પોતે કેવી થઈ જશે, બ્રેક થઈ જશે. અને જેવી તમારી સિસ્ટમ બ્રેક થઈ જાય એટલે પાછી ફરીથી તમારી એઝ અ રેગ્યુલર પ્રેશર અથવા તો નોર્મલ પ્રેશર પ્રમાણે તમારી હાઇડ્રોલિક સિસ્ટમ રન થવા લાગશે. એના પછી એનો બેઝિક સ્વિચ છે સોલેનોઇડ્સ. સોલેનોઇડ સ્વિચનો જનરલી ઉપયોગ શેમાં થાય છે ભાઈ, ડાયરેક્શન કંટ્રોલ વાલ્વની અંદર. શેમાં મિત્રો, ડાયરેક્શન કંટ્રોલ વાલ્વની અંદર. મેં તમને પ્રીવિયસ લેક્ચરમાં પણ આપણે ડિસ્કશન કર્યું હતું કે સોલેનોઇડ સ્વિચ દ્વારા તમે શું કરી શકો, તો જે ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ છે તો એ ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ દ્વારા તમે પિસ્ટનને શું કરી શકો, એક્સ્ટ્રેક્ટ અને રિટ્રેક્ટ કરી શકો છો. એટલે કે તમે જે પેસેજ અહીંયા જુઓ, તમને ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ આપ્યો છે બરાબર મિત્રો, 4x2 ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ અહીંયા આપ્યો છે મિત્રો, જેમાં એ બી પી અને ઈ પોર્ટ આપ્યા છે. સોલેનોઇડ પોતે આ છે, આ પોતે શું છે ભાઈ, સોલેનોઇડ છે. તો સોલેનોઇડ પોતે શું કરશે, તો સોલેનોઇડ કઈ રીતે કામ કરશે, તો સોલેનોઇડ પોતે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ ઉપર કામ કરે છે. તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય ત્યારે EMF જનરેટ થવાના કારણે શું થાય મિત્રો, કે તમારો જે ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ છે એ ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ પોતે શું થશે, સ્લાઇડ થશે. જ્યારે સ્લાઇડ થાય એ વખતે શું થાય, તમારો જે AB અને PE જે આ ચાર પોર્ટ છે એ પોર્ટ વારા પરથી ઓપન થશે. ખ્યાલ આવે મિત્રો, કે જ્યારે PE જ્યારે ઓપન હોય એ વખતે શું થાય, તમારું જે હાઇડ્રોલિક ફ્લુઇડ છે એ પોતે પિસ્ટનમાં સિલિન્ડરમાં એન્ટર થશે. એ વખતે તમને તમારું પિસ્ટનનું શું મળશે, એક્સ્ટ્રેક્શન મળશે. જ્યારે એ ઓઇલ પીમાંથી બીમાં જ્યારે એન્ટર થશે એ વખતે શું થશે, તમારા પિસ્ટનનું રિટ્રેક્શન થશે. તો આ પ્રમાણે સોલેનોઇડ દ્વારા તમે શું કરી શકો, તો ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ દ્વારા તમે શું કરી શકો, પિસ્ટન સિલિન્ડરની ડાયરેક્શનને કંટ્રોલ કરી શકો છો. ઓકે મિત્રો, એના પછીની સ્વિચ છે 5મા નંબરની, જેને કહીએ છીએ રિલે સ્વિચ. રિલે સ્વિચ જનરલી ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ ઉપર કામ કરે છે. આ પણ આ કઈ રીતે કામ કરે છે ભાઈ રિલે સ્વિચ, તો તમને ખબર હોય કે જ્યારે મશીનની અંદર મીન્સ કોઈ મશીન હોય તો એની અંદર ઓવરલોડ થઈ જાય, અથવા આપણે હાઉસ ઘરની વાત લઈ લઈએ તો આપણે હોમ ઘરની અંદર જ્યારે પણ જે કરંટ છે, વોલ્ટેજ છે, તો કરંટ જો વધી જાય તો એવા કેસમાં જો લોડ વધવાના કારણે શું થાય ભાઈ, આપણે જે ડિવાઇસીસ છે ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રિકલ ડિવાઇસીસ છે એ બધી શું થાય, એને નુકસાન થવાના ચાન્સીસ વધી જાય છે. તો એવા કેસમાં રિલે સ્વિચ કામ કરે છે. કઈ રીતે કામ કરે છે મિત્રો જુઓ, તો અહીંયા બાજુમાં ફિગરમાં તમને આપ્યું છે, તો સ્પ્રિંગ આપી છે, શેડિંગ કોઇલ AC, આર્મેચર આપી છે, નોર્મલી ક્લોઝ કોન્ટેક, નોર્મલી ઓપન કોન્ટેક, અહીંયા એર ગેપ છે. એર ગેપ એક મહત્ત્વનો રોલ ભજવે છે. અને ઇલેક્ટ્રોમેગ્નેટિક કોઇલ આપી છે. ઓકે મિત્રો, અહીંયા શું થાય છે કે નોર્મલી જ્યારે તમારી પ્રોસેસ એટલે કે કરંટ તમારો નોર્મલી કેવું હોય છે કે નોર્મલી ઓપન અને નોર્મલી ક્લોઝ, એમાં જનરલી તમારે જ્યારે મશીન હાઇડ્રોલિક અથવા ન્યુમેટિક મશીન હોય તો એ જ્યારે એનો પાવરની અંદર ચાલુ હોય છે તો એ દરમિયાન ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્વિચ કામ કરતી નથી. પરંતુ જ્યારે રિલે સ્વિચ છે જ્યારે શું થાય છે કે ઇટ ઇઝ ધ રિલે ઇઝ એન ઇલેક્ટ્રોમેગ્નેટિક એક્ચ્યુએટર સ્વિચ, ઇટ ઇઝ સિમ્પલ ઇલેક્ટ્રિકલ ડિવાઇસ યુઝ ફોર સિગ્નલ પ્રોસેસિંગ. રિલે આર ડિઝાઇન ટુ વિથસ્ટેન્ડ હેવી પાવર સર્જ એન્ડ હાર્શ એન્વાયરમેન્ટ કન્ડિશન્સ. When a voltage is applied to a solenoid coil and electromagnetic field results, this causes armature to be attract a coil. Armature પોતે શું કરશે, તો ઇલેક્ટ્રોમેગ્નેટિક જે છે એને શું કરશે, જે કોઇલ છે કોઇલ કોર, એ કોઇલ કોરને શું કરશે, એટ્રેક્ટ કરશે. એને શું કરશે,
એટ્રેક કરશે, એટલે જેવું એને એટ્રેક કરશે એટલે અહીંથી તમારું જે નોર્મલી ક્લોઝમાં જે કોન્ટેક હતો એ કોન્ટેક રિલીઝ થઈ કે કોના જોડે કોન્ટેક બનાવશે, નોર્મલી જે ઓપન કોન્ટેક હતો એના જોડે શું બનાવશે, કોન્ટેક બનાવશે. પણ એ ક્યારે બનાવે કે જ્યારે તમારું આર્મેચર છે એ આર્મેચર ઇલેક્ટ્રોમેગ્નેટિક કોઇલ તરફ આકર્ષાય ત્યારે, અને એ થવા માટે વચ્ચે એર ગેપ જરૂરી છે. એના પછી આપણે ડિસ્કશન કરીશું ટાઈમર. ટાઈમરને બીજા શબ્દોમાં કહી શકાય, સોરી મિત્રો, ટાઈમર અથવા તો બીજા શબ્દોમાં કહી શકાય ટાઈમ ડિલેઝ રિલીઝ. ટાઈમરનો ઉપયોગ કઈ રીતે થાય છે મિત્રો? તો ટાઈમરનો ઉપયોગ ટાઈમ પ્રમાણે થાય છે કે ભાઈ અહીંયા તમને ફિગરમાં આપ્યું છે, જુઓ એ તમને એક કોમન ફિગર આપણે આપી છે ટાઈમરની, કે જેવો તમે અહીંથી પાવર સપ્લાય આપો છો, પાવર સપ્લાય તમે અહીંથી જો પાવર સપ્લાય આપો છો તો એ દરમિયાન પાવર સપ્લાય આપવાથી અહીંયા તમને જુઓ મિત્રો કોઇલ આપી છે. શું આપ્યું છે? કોઇલ આપી છે. કોઇલ જોડે એક કોમન કોન્ટેક છે. કયો કોન્ટેક છે મિત્રો? કોમન કોન્ટેક છે. અને એના નીચે બે કોન્ટેક આપે છે, ટોટલ ત્રણ કોન્ટેક છે, એક કોમન, એક નોર્મલી ક્લોઝ અને એક ત્રીજો નોર્મલી ઓપન કોન્ટેક. તો ટોટલ આ ત્રણ કોન્ટેક આપે છે. એ કઈ રીતે વર્ક કરશે? તો જ્યારે તમે પાવર સપ્લાય આપશો તો એ પાવર સપ્લાય આપવાથી શું થશે? અહીંયા નોર્મલી ક્લોઝ અને નોર્મલી ઓપન થશે. બરાબર મિત્રો? અહીંયા અત્યારે જો નોર્મલી ઓપન છે, જો તમે પાવર આપશો એ વખતે શું થશે? તમારો કોન્ટેક અહીંથી કોમન કોન્ટેક છે જે, એ કોમન કોન્ટેક અહીંથી રિલીઝ થઈ ક્યાં આવશે? નોર્મલી ક્લોઝ જોડે એટેચ થશે. એ વખતે તમારી સિસ્ટમ ચાલુ થઈ જશે, એટલે કે પાવર સ્ટાર્ટ થશે. હવે આની અંદર ટાઈમર કઈ રીતે કામ કરે છે? આ તો વાત થઈ આપણે એક નોર્મલ પાવર સપ્લાયની વાત થઈ. હવે આપણે ટાઈમર પ્રમાણે પાવરને સપ્લાય કરવો હોય તો શું કરવાનું? તો આ જ ફિગરમાં તમે કોઈ પાવર સપ્લાયની ઉપર આ જગ્યાએ તમે શું ફિટ કરી નાખો? એક ટાઈમરને ફિટ કરી નાખો. શું ફિટ કરો ભાઈ? ટાઈમરને ફિટ કરી નાખો. હવે એ જે ટાઈમર છે એ ટાઈમર પોતે કઈ રીતે વર્ક કરશે? તો જે પ્રમાણે તમે ટાઈમને સેટ કર્યો છે, જે પ્રમાણે તમે 5 સેકન્ડ 10 સેકન્ડ પ્રમાણે જે ટાઈમ સેટ કર્યો છે એ પ્રમાણે પોતે શું થશે? ટાઈમને ડીલે કરશે. શું કરશે? ટાઈમને ડીલે. એટલા ટાઈમ પછી 5 સેકન્ડ રાખ્યા છે તો 5 સેકન્ડ પછી તમારો કોન્ટેક છે એ કાં તો ક્લોઝ થશે કાં તો ઓપન થશે. તો આ પ્રકારના વાલ્વને શું કહેવાય? ટાઈમર અથવા તો ટાઈમ ડીલે વાત. એટલે કે તમારા ઓપરેશનને ડીલે કરવું હોય, તમારા ઓપરેશનને ડીલે કરવું હોય તો એ તમે ઇઝીલી ડીલે કરી શકો છો. બે પ્રકારના ટાઈમર આવે છે એની અંદર, એક ઓન ડીલે અને બીજું છે ઓફ ડીલે ટાઈમર. જે ઓફ ડીલે ટાઈમર છે, ઇટ મીન્સ ધ ઓફ ડીલે ટાઈમર ધ વર્ક્સ આફ્ટર ઓફ કમાન્ડ ધ પાવર ઓફ એન્ડ સેટલ ડાઉન. અને જે ઓન ડીલે ટાઈમર છે એ ઓન ડીલે ટાઈમર પોતે જે ડીલે ટાઈમર ચેન્જ ધ કોન્ટેક્ટ ધ વર્ક્સ આફ્ટર એન અ કમાન્ડ એન્ડ ધ સેટેડ ડીલે ટાઈમ. ઓકે મિત્રો, તો આ પ્રકારના ડીલે વાલ્વને શું કયો વાલ્વ કહેવાય? ટાઈમર ડીલે સ્વિચ અથવા તો ટાઈમર ડીલે રિલીઝ કહી શકાય છે. લાસ્ટ જોઈએ આપણે ટેમ્પરેચર સ્વિચ. તો ટેમ્પરેચર સ્વિચ ઇઝ હાઉ ટુ વર્ક. ટેમ્પરેચર સ્વિચ કઈ રીતે કામ કરે છે મિત્રો? તો અહીંયા જુઓ, તો જ્યારે હાઇડ્રોલિક સિસ્ટમની અંદર જ્યારે સિસ્ટમનું ટેમ્પરેચર વધી જાય છે તો એ દરમિયાન તમારી ટેમ્પરેચર સ્વિચ પોતે ટેમ્પરેચરને સેન્સ કરી કોન્ટેક્ટને ઓપન અને ક્લોઝ કરે છે. બાજુમાં જ સમજો મિત્રો, ફિગર દ્વારા સમજાવ્યું છે કે અહીંયા શું છે ભાઈ, ઇલેક્ટ્રિકલ કોન્ટેક્ટ ક્લોઝ, નીચે જો ઇલેક્ટ્રિકલ કોન્ટેક ઓપન ડ્યુ ટુ હીટ. એટલે કે શું, અત્યારે આપણી નોર્મલ પ્રોસેસ ચાલુ છે, અહીંયા ટેમ્પરેચર નોર્મલ પ્રોસેસમાં છે અને અહીંયા ટેમ્પરેચર ઇન્ક્રીઝ થયું છે. તો એવી કન્ડિશનમાં શું થાય છે મિત્રો? તો જ્યારે અહીંયા જોવા મિત્રો, તમને અહીંયા ટેમ્પરેચર સેન્સર સ્વિચ હતા, ટેમ્પરેચર સ્વિચની અંદર શેનો યુઝ થાય છે? બાય મેટાલિક સ્ટ્રીપનો યુઝ થાય છે. બાય મેટાલિક સ્ટ્રીપની અંદર શું હોય છે મિત્રો, કે બે સ્ટ્રીપ હોય છે મેટલની, એમાં એક હાઈ મેટલ સ્ટ્રીપ હોય છે અને બીજી લોઅર મેટલ સ્ટ્રીપ હોય છે. બે અલગ અલગ ધાતુમાંથી બનાવેલી મેટાલિક સ્ટ્રીપ હોય છે. એનાથી થાય છે શું, કે જ્યારે તમારું ટેમ્પરેચર નોર્મલ કન્ડિશનમાં હોય છે એ દરમિયાન તમારો જે કોન્ટેક છે એ કોન્ટેક કેવો હોય છે? નોર્મલી ક્લોઝ હોય છે. જુઓ મિત્રો, પરંતુ જ્યારે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે હાઇડ્રોલિક સિસ્ટમની અંદર, એ દરમિયાન શું થાય છે? ટુ ગીવ ધ હીટ, એટલે કે ટેમ્પરેચર વધવાના કારણે શું થાય છે કે તમારી જે બાયમેટાલિક સ્ટ્રીપ છે
ये बायमेटालिक स्ट्रीप पोते शूँ थाय छे भाई एक्सपांड थाय छे अने ए एक्सपांड थवाना कारणे तमारो जे कॉन्टेक्ट छे पोते शूँ थाय छे एनो मूवमेंट थाय छे अने ए तमारो पोते शूँ थाय छे सर्किट ने ओपन करे छे ज्यारे अहींया सर्किट क्लोज छे। तो आ प्रकारनी जे स्विच छे ए स्विच ने कई स्विच कहेवाय मित्रों? टेम्परेचर स्विच। थैंक यू मित्रों। तो अहींया आपणो चेप्टर नंबर 1 इंट्रोडक्शन्स कम्प्लीट थाय छे। थैंक यू वेरी मच।